ગૌરવ એ ગુજરાત આયોજિત આંતર શાળા ગરબા જલસો સ્પર્ધાનું અઠવાલેન્સ ખાતે આવેલ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં આયોજન કરાયું હતું, જેમાં વિવિધ 10 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સુરતના પીપલોદ ખાતે આવેલ એક્સપેરિમેન્ટલ સ્કૂલના હોલમાં ગૌરવ એ ગુજરાત સંસ્થા દ્વારા આંતર શાળા ગરબા જલસો સ્પર્ધાનું આયોજન 20 સપ્ટેમ્બરના રોજ કર્યું હતું, જેમાં પ્રાચીન અર્વાચીન શેરી ગરબા અને રાસનો સમાવેશ કર્યો હતો. આ સ્પર્ધામાં સુરતની 10 શાળાના વિદ્યાર્થીઓએ પોતાની શ્રેષ્ઠ કૃતિઓનું પ્રદર્શન કર્યું હતું. તો આ ગરબા જલસોનું આયોજન કરનાર આયોજક ધ્રુવ ભટ્ટ અને આદિત્ય શાહે જણાવ્યું હતું કે ગુજરાતની સંસ્કૃતિને જાળવી રાખવા માટે આવી સ્પર્ધાઓ અને કાર્યક્રમો કરવા જરૂરી છે. આદિત્ય શાહ છે. ગૌરવ એ ગુજરાત આપની એક એવી સંસ્થા છે જેની અંદર આપણો મોટો એ છે કે સુરતની અંદર અને આખા ગુજરાતની અંદર રહેલું જે કલા છે, જે ટેલેન્ટ છે, વેધર ઇટ ઇઝ ડાન્સ, સિંગિંગ કે નાટ્ય, એને આપણે ગુજરાત લેવલ પર સારા એક પ્લેટફોર્મ પર લઈ આવીએ. આજે આપણે જે પ્રોગ્રામ કર્યું હતું એનું નામ હતું ગરબા જલસો, ઇન્ટર સ્કૂલ ગરબા જલસો, જેની અંદર અર્વાચીન, પ્રાચીન, શેરી ગરબા અને રાસનો સમાવેશ થયો હતો. સુરતની ટોટલ 10 શાળાઓ એટલે કે 160 જેટલા વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો હતો અને એ લોકોએ ખૂબ જ અભૂતપૂર્વ પ્રદર્શન આપ્યું હતું પોતાના નૃત્યનું. અમે ખાસ ધન્યવાદ કરીશું સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું, જેમણે એક્સપેરિમેન્ટલ સ્કૂલ અને આ લુથરા હોલ અમને આપ્યો આ પ્રોગ્રામ માટે. પ્લસ ફાલ્ગુની મેડમનો ખૂબ ખૂબ આભાર, એક્સપેરિમેન્ટલ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર જેમણે કોઓપરેટ કર્યું. વિદ્યાર્થીઓએ વિવિધ ગરબા રમીને ઉપસ્થિત મહેમાનોનું અને નિર્ણાયકોને આશ્ચર્યચકિત કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.